આમ તો રાજ્યમાં રોજ હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ એક હત્યાએ સમગ્ર ગુજરાતમાં હલચલ મચાવી દીધી છે। આ પ્રકરણમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીધા મેદાને પડ્યા છે। ધંધુકામાં થોડા દિવસે કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવતા ધંધુકા સજ્જડ બંધ થઈ ગયું હતું। સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। કિશન ભરવાડની હત્યાના પ્રકરણમાં બે મૌલવીની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે। પોલીસે અમદાવાદમાંથી એક મૌલવીની ધરપકડ કરી છે। મૌલવીના ઇશારે હિન્દુ યુવાનની હત્યાથી સામાજિક વાતાવરણ તંગ બની ગયું છે। ઠેર ઠેર હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે। જામનગરમાં પણ હિન્દુ જાગરણ મંચ દ્વારા આ પ્રકરણમાં જવાબદારો સામે કડક પગલાં લેવા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું। આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 176 કેસ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં 93 કેસ સહિત સમગ્ર જિલ્લામાં કુલ 269 કેસ નોંધાયા છે। જામનગર શહેરમાં કોરોનાના એક દર્દીનું મૃત્યુ થયું છે। જીએનટી પ્રોફેસર જીજી હોસ્પિટલ જામનગર, આજે જીજી હોસ્પિટલ ખાતે નેશનલ ડાયાબિટીસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મૂંગા તથા બેરા બાળકો જન્મજાતથી હોય એમને સાંભળતા કરવા માટેના ઓપરેશન્સની શરૂઆત કરવામાં આવી છે। આજે 3 ઓપરેશન બહુ વ્યવસ્થિત અને સારી રીતે થયા, સક્સેસફુલ થયા છે। હવે આજે 3 બાળકો છે એમને ઓપરેશન પછી સ્પીચ થેરાપીને બીજી બોલવાની ટ્રેનિંગ આપવામાં આવશે અને પછી એ લોકો સાંભળતા થશે અને સાથે સાથે બોલતા પણ થઈ જશે। અને બીજા આવા બાળકો હજુ વેઇટિંગમાં છે, 20 જેવા કેસીસ છે એ પણ તૈયાર કરેલા છે। આજે જે ગાંધીનગરથી જે ડૉક્ટર નીરજ સુરી આવ્યા હતા એમણે ઓપરેશનની ટ્રેનિંગ આપી, ઓપરેશન કેવી રીતે કરવાના અને પેશન્ટને પછી દર્દીને પછી કેવી રીતે સ્પીચ થેરાપી આપવાની બધું ગાઈડન્સ અમને આપ્યું છે અને એ પ્રમાણે અમે હવે એમને ફોલો કરીશું। થેન્ક યુ। જામનગરના રાજવી પરિવારના હર્ષદ કુમારીબાનું અવસાન થતાં રાજવી પરિવાર, રાજપૂત સમાજ તથા સમગ્ર જામનગરમાં શોકની લહેર વ્યાપી ગઈ છે। તેમણે આજે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા। જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવ્યો હતો। સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે આગેવાનોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વહર્ષદ કુમારીબાને શ્રદ્ધાંજલિ પાઠવી રાજવી પરિવાર પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી હતી।